હેલો મિત્રો, તો હું આજે વાડી આવી ગયો છું અને અહીંયા પાછળ આપણી ઢીંગુ છે અને ઘોડી છે. તો ચાલો હવે આપણે વાડી અંદર જઈશું. તમે દેખાડજો કપા કેવો છે. તો આપણે આપણે ઢીંગુ છે એ પાછળ પાછળ આવે છે. તો ચાલો આપણે એને દરવાજો બંધ કરી દો તો આપણે કપા જોઈએ કેવો છે. હેલો મિત્રો, તો હવે આજે આપણે કપાસમાં ખાતી હાલે છે. કપાસ એવડો આવડો થયો છે, જો આ બધું હેકી નાખ્યું છે. પકડો થોડો ઉગાવો છે, ઝીણો ઝીણો તો પડી જાય. મરસી નાનો ખેડી નાખતો. બસ બસ બસ, આ મરસી નો રોપ થોડો ફેર્યો છે. આજે આપણે ઘોડીનું રાઇડિંગ કરવાનું છે. તો આજે આપણે ઘોડીનું રાઇડિંગ કરીને આખા જશું માંડવી બાજુ. તો જો મિત્રો, આપણે ઢીંગુને આગું કાઢ્યું, આગું મોકલું, આગું પણ જાતું નથી. તો હવે આપણે ઘોડીની માથે શામળ માંડી અને પછી આપણે હાંકવા જશું માંડવી બાજુ. લે બેટા, લે ચોકડો લઈ લે, લઈ લે. જો લઈ લીધું બરોબર, તો લગામાં નાખીશ. તો હવે આપણે આ તંગનો પટ્ટો બાંધવાનો છે. દળીને હરતે આપણે મીઠું અને પછી આપણે દળીને બાંધ તંગનો પટ્ટો આપણે બાંધી દઈશું બરોબર. આ તંગના પટ્ટાને સીધો કરો, વળતો એટલે. અને આ મારા મમ્મી આયા છે, એની પણ સેટિંગ ઉભી જોયું. તો આ તંગનો પટ્ટો છે. તો આ પટ્ટો હેઠે લીધો અને પેટની વચ્ચો વચ્ચ રાખવાનો અને ફૂલ પેટ ટાઈટ બાંધી દેવાનો. તમારામાં જેટલી તાકાત હોય ને એટલો બરોબર. એટલે આપણને બેસવામાં મજા આવે, દળી આગળ ન જઈએ કે, અને ઘોડીને હાલવામાં મજા આવે. જેમ ટાઈડ હોય ને, તમારામાં તાકાત હોય ને, એમ તમે ટંગનો પટ્ટો બાંધો એટલે ઘોડીને પટ્ટો હલે ને બોડામાં થોડું વાગે છે એટલે એને ત્યાં વાગે નહીં. ફૂલ ટાઈડ બાંધ્યો હોય ને હલે નહીં, આગા પાછો થાય એટલે એને ત્યાં લાસરા ઉકળી જાય છે એટલે સમજા. તો આ પ્રવીણભાઈની ઘોડી છે. તો એની માટે આપણે ઘોડી માટે લાઈક કરી દો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને શોખ સપોર્ટ કરો. ભાઈ અમારા અવારનવાર આપણા વિડીયો આવ્યા રાખશે. આપણે રોજ હવે બ્લોગ મૂકીએ તો આપણા વિડીયો આવ્યા રાખશે. એટલે લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો. મોટી ચેનલ વાળા બધાય સપોર્ટ કરો, નાની ચેનલ વાળા થોડોક સપોર્ટ કરો ભાઈઓ. આપણે રોજ બ્લોક મીકવી છીએ.
કરવો તો આજે આપણે સબલેશ્વર આશ્રમે નાળિયેરી છે, આંબા પણ છે, આ વડલો પણ છે, આ વૃક્ષો વાવ્યા છે. મંદિર છે અહીંયા, આ ઘોડી છે આપણી, બાપુ પણ છે. તો હવે આપણે આ બિલેશ્વર આશ્રમ આપણે જશું. આ નારિયેળી છે, અહીંયા આંબા પણ છે, કેરીઓ આવવા મળી હતી, અત્યારે નથી, સિઝન માં આવશે હવે પછી. લીંબોડી પણ છે. તો હાલો મિત્રો, હવે આપણે એક ધનેશ્વર આશ્રમ છે ત્યાં જતા આવીએ. તો હવે આશ્રમ જતા આવીએ, ચલો. પછી ઢોકળી મૂકી દેવાનું. બની જાય રાજા, પાણી નો સપડવાનો હોય. તો આપણા વી મોમસ થઈ ગયા છે 20 તૈયાર. તો આની ઉપર આપણે મરચા, કોથમરી અને લાજવાબ ચટણી આની નાખી દેવાની છે. આપણા સિક્યુરિટી બેન આવ્યા છે. ખીરપુરી છે, બાજરાનો રોટલો છે અને દૂધ છે. આરવાર